નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જોધપુરની શાન એવી મહેરાંગ કિલ્લા વિશે તો મિત્રો રાજસ્થાન પોતાની વિરાસત અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે રાજસ્થાનના જોધપુર શહેરમાં મહેરાંગઢનો કિલ્લો ઐતિહાસિક છે આ કિલ્લો તોતેર મીટર ઊંચા એટલે કે દિલ્હીના કુતુબ કુતુબમીના કરતાં પણ ઊંચો છે આ કિલ્લો એકસો વીસ મીટરની ચટ્ટાના પહાડો પર બનેલો છે પોતાની ખૂબસૂરતીને કારણે આ કિલ્લો વિશ્વવિખ્યાત છે

સર્પાકાર રસ્તા સાથે સંકળાયેલો છે કિલ્લાની અંદર ભવ્ય પેલેસ અદ્ભુત કોતરણી દ્વાર જાળીદાર બારીઓ છે જેમાં મોતી મહેલ ફૂલમહેલ મહેલ રંગ મહેલ ચંદન મહેલ સ્નેહખાન ખાનના સામેલ છે મહેરાનગઢનું સંગ્રહાલય પણ દેશના શ્રેષ્ઠ સંગ્રહાલયમાંથી એક છે સક્સેસફુલ ઇંગ્લિશ ફિલ્મ ડાર્ક નાઇટના અમુક સીન્સ પણ મહેરાનગઢમાં લેવામાં આવ્યા હતા ત્યારથી જ મહેરાનગઢ હોલીવુડ માટે એક લોકપ્રિય ડેન્ટ્રીનેશન બની ગયું છે મહેરાનગઢ કિલ્લામાં શસ્ત્રો વેશભૂષા ચિત્રો અને રૂમોનો રાઠોડનો વારસો દર્શાવવામાં આવ્યો છે આની આજુબાજુ ચામુંડા માતાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે માન્યતા અનુસાર ઓગણીસો પોસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ્યારે સૌ પ્રથમ જોધપુરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ત્યારે ચામુંડા માતાની કૃપાથી આ શહેરને કંઈ ન થયું હતું ખરેખર આ કિલ્લો પાયો નાખનાર જોધપુરના શાસક રાવ જોધા ચામુંડા માતાના ખૂબ જ મોટા ભક્ત હતા અને તે જોધપુરના શાસકોના કુળદેવી પણ જોધા એ વેરાનગઢના કિલ્લા નજીક ચામુંડા માતાનું મંદિર બનાવીને મૂર્તિની સ્થાપના કરી હતી અહીં પાલખીઓ હાથીઓના હોદ્દા વિભિન્ન શૈલીના લઘુચિત્રો સંગીતવાદો પોશાકો અને ફર્નિચરનું અદ્ભુત સંગ્રહ છે ભારતના સમૃદ્ધ અને શક્તિશાળી ભૂતકાળના દર્શન આ જ કિલ્લામાં થાય છે વિદેશી પ્રવાસીઓને મનોરંજન કરાવવા માટે અહીંયા રાજસ્થાનની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મહેરાનગઢ કિલ્લાના ઉત્તર ભાગમાં ઊંચી ટેકરી પર થડા નામનું ભવન છે જે આરસ પહાડ એટલે કે સંઘે મરમરથી બનેલું છે જોધપુરની વિશેષતા અહીંના કુદરતી તળાવો અને કુવાઓ છે જે વગર આ વિસ્તારમાં નગરની કલ્પના પણ ન કરી શકાય જો મિત્રો મારી જાણકારી તમને સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો